તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે ડોક્ટર હેમિલ લાઠિયા. હેમિલભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર હેમિલભાઈ, કાર્યક્રમની શરૂઆત આપણે કરીએ પંચાંગ સાથે. તો આજનું પંચાંગ કેવું છે? આજે તારીખ 16/10/2022 રવિવાર, આસો વદ છઠ છે, સવારે 7:04 સુધી. આદ્રા નક્ષત્ર છે 26:15 સુધી. પછી પુનર્વસુ નક્ષત્ર છે, પરિઘ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે મિથુન, કે જેના નામાંક્ષર છે ક, છ, ગ. દિન વિશેષમાં જોઈએ તો મંગળ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરે છે સવારે 6:38. વિષ્ટિ સવારે 7:04-20:20 સુધી. રવિ યોગ સમાપ્ત થાય છે 26:15. તો હાલ આપણી સાથે કોલર જોડાઈ ચુક્યા છે રાજુભાઈ. રાજુભાઈ આપનો પ્રશ્ન જણાવો. 23 માર્ચ 73 મારી બર્થડે છે. જી, જન્મ સમય અને જન્મ સ્થળ? સવારે 10:45 અમદાવાદ. જી, અને પ્રશ્ન કયો છે? હું અત્યારે જોબ કરું છું રિયલ એસ્ટેટ ફિલ્ડમાં. જી, અને મારે આ જ ફિલ્ડમાં મારું પોતાનું કામ ચાલુ કરવું છે. હું કરી શકું કે કેમ, સફળતા મળશે? જી જી, જો સૌપ્રથમ તો તમને જે પ્રકારની જે આ ફિલ્ડની વાત કરી છે, એ ફિલ્ડમાં તમારા માટે મહેનત કરો તો ચોક્કસ સફળતા મળે એવા યોગ છે. પરંતુ શક્યતા એવી છે કે તમે જો જાન્યુઆરી 2023 પછી તમે શરૂઆત કરો, એ પણ ધીરેથી, જોબ છોડ્યા વગર સાથે સાથે કરવાની કોશિશ કરો તો વધુ સારું. કારણ કે હજી પણ તમારે 1 વર્ષ એવું છે કે તમે નોકરી છોડવાની ઉતાવળ ના કરો તો વધુ સારું. તમારા માટે 2023 કરતાં 2024નો જે સમય છે એ થોડો વધુ અનુકૂળ લાગી રહ્યો છે. એટલે જો 2023માં તમારે શરૂઆત કરવી હોય, એટલે 2022ના પણ અત્યારના દિવસોમાં કરવાની ઈચ્છા હોય તો તમારે જોબની સાથે ધીરે ધીરે આયોજન કરવું એ હિતાવહ દેખાય છે. અને મારી દ્રષ્ટિએ તમે 2023માં પણ જોબ ચાલુ રાખો તો તમારા માટે વધુ અનુકૂળ છે. કારણ કે સમય એ પણ થોડો મધ્યમ છે, 24ની સાલ વધારે અનુકૂળ છે. તમારે આ વ્યવસાયમાં સફળતા હેતુથી દરરોજ સવારે ઘરે બેસીને જ ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરશો તો તમારા માટે થોડોક હિતાવહ અને ફાયદાકારક રહે તેવું કહી શકાય. તમારે 2024 પછીનો પણ જે સમય જે છે એમાં પણ જોવા જઈએ તો 2026, 27, 28 3 વર્ષ કારકિર્દીમાં પણ કોઈ સારી તક આપે એવા મારી દ્રષ્ટિએ તો યોગ કહી શકાય. આપણી સાથે ભાવિકભાઈ જોડાયા છે. ભાવિકભાઈ, આપે જેમના માટે પ્રશ્ન પૂછવો છે, એમની જન્મની વિગતો અને જન્મ તારીખ જણાવો. 17 સપ્ટેમ્બર 1991 સાંજે 5:26. જી, અને જન્મનું સ્થળ? જન્મનું સ્થળ લુણાવાડા. જી, અને પ્રશ્ન કયો છે? નોકરી છોડીને પોતાનો ધંધો ચાલુ કરવું છે, કાં તો પછી નોકરી ચેન્જ કરવી છે. સમય હિતાવહ છે કે નહીં? જી, જો તમારો જે પ્રશ્ન જે છે એમાં પણ અત્યારના તબક્કે એટલું કહી શકાય કે તમારા જોબ માટે હાલના તબક્કે તો નોકરી ચાલુ રહે વધારે સારું. નોકરી તમારે છોડવા માટેના જે યોગ જે છે એ તમારા માટે હાલમાં થોડાક ધીરજ માગી લે એવા છે. એટલે કે તમે મારી દ્રષ્ટિએ પણ હજી 2-3 વર્ષ જો નોકરી કરવાનું ચાલુ રાખો એ વધુ ઈચ્છનીય છે. નોકરી સાથે વ્યવસાયની શરૂઆત કરી શકો ખરા, પરંતુ એકદમ નોકરી છોડીને વ્યવસાયમાં જંપલાવો એટલા પ્રબળ યોગ જણાતા નથી. કારણ કે મધ્યમ જ યોગ દેખાઈ રહ્યા છે, માટે તમે હાલમાં નોકરી ચાલુ રાખો એ વધુ અગત્યનું છે. તમારું જે આયોજન છે, આયોજન માટે પ્રયત્નશીલ રહો અને તમારી હાલમાં નોકરીમાં ફાયદો થાય, તમારા કામકાજના આયોજનમાં સફળતા મળે એ હેતુથી તમે દરરોજ રાત્રે પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને તમે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચી અને પ્રાર્થના કરો તો આગળ જતા તમને ઘણી અનુકૂળતા સાંપડશે.
આપણી સાથે વિનોદભાઈ જોડાયા છે. વિનોદભાઈ, આપે જેમના માટે પ્રશ્ન પૂછવો છે, એમની જન્મ તારીખ અને વિગતો જણાવો. 57 54 જી. જન્મનો સમય અને સ્થળ? સાંજના 7 વાગે અને સ્થળ સીમા ગામ. જી. અને પ્રશ્ન કયો છે? નોકરી માટે, છોકરાની નોકરી માટે મેં 17 લાખ આપ્યા હતા, એમાંથી 7 લાખ પાછા આવ્યા છે અને 10 લાખ બાકી છે, ક્યારે આપશે? જી. જો આના માટે તમારે થોડીક ધીરજ રાખવી જરૂરી છે. તમારે કદાચ એવું બને કે ધીરે ધીરે પૈસા આવે, એમાં પણ તમારે આ 2022ના જે છેલ્લા 3 મહિના છે, ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બરમાં કદાચ એમાં પણ થોડીક રકમ આવે, અને પછી આગળ જતા 2023માં આવે અને 24માં તમને થોડીક સારી રાશિ આવે એવા યોગ છે. માટે તમારે થોડી ધીરજથી અને વ્યવહારુ અભિગમથી તમે અપેક્ષા રાખીને કાર્ય કરશો તો તમારા માટે વધુ હિતાવહ દેખાશે. તમારી રકમ તમને ધીરજ રાખશે અને વ્યવહારુ અભિગમ અને વ્યવહારુ માણસને વચ્ચે રાખીને કામ કરશો તો મળે એવી શક્યતા વધુ દેખાય છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની તમે માળા કરો અને પાઠ કરો, જેથી કરીને તમારી જે આ રકમ છે એ તમને યોગ્ય સમયમાં પરત મળી જાય. આપણી સાથે મહેન્દ્રભાઈ જોડાયા છે. મહેન્દ્રભાઈ, આપે જેમના માટે પ્રશ્ન પૂછવો છે, એમની જન્મ તારીખ અને વિગતો જણાવો. નમસ્તે. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. મારી જન્મ તારીખ છે 6/4/1971, સમય 3:21 રાતના અને ગામ ઉના. હલો જી, પ્રશ્ન કયો છે? પ્રશ્નમાં બેન એમ છે કે મને છે ને અરસની તકલીફ છે, બરાબર. નમસ્તે. નમસ્તે. નમસ્તે બાપા. અરસની તકલીફ છે અને હું છેતરાય બહુ જાઉં છું, મને છેતરે છે બધા લોકો. હું પંડિતજીનું કામ કરું છું, બરાબર. હવે મારે શું કરવું આ વિધિનું, અને કઈ વિધિ કરવી, અથવા કયો રાશિ નંગ પહેરવાથી મને ફાયદો છે? મેં સૂર્યનો નંગ તો પહેરેલો છે ઓલરેડી, અને પૂજાપાઠમાં બહુ માનું છું, ભગવાન ઉપર બહુ શ્રદ્ધા. ઉપરાંત મારું કાર્ય ક્યારેક થતું નથી એટલે મને ગમ આવે છે, સમાજના લોકો તિરસ્કાર કરે, બરાબર સાહેબ? તમારી કુંડળી વિશે પણ ખબર હશે કે તમારું જન્મ લગ્ન, લગ્નેશ અને ચંદ્ર ની સ્થિતિ તેમજ ભાગ્યેશ ની સ્થિતિ વિશે પણ તમે અભ્યાસુ હશો. હવે એના માટે તો એટલું કહેવાય કે આ વસ્તુ તમે ભક્તિભાવથી નિયંત્રણમાં રાખી શકો, કારણ કે તમે આ વસ્તુ સરળતાથી સમજી શકો એમ છો. તમે નિત્ય શંકર ભગવાનની ભક્તિ કરો, અને એમાં પણ જો શક્ય હોય તો સોમવારના દિવસે અથવા મહિનામાં કોઈ પણ એક સોમવારે તમે રુદ્રીના પાઠ તમારા સ્વકલ્યાણ હેતુ તમે કરો, એ વધુ હિતાવહ દેખાય છે, જેથી કરીને તમારી જે પરિસ્થિતિ જે છે એમાં થોડો સુધારો આવે એવું કહી શકાય. અને તમે તો પૂજા પાઠ અને વિધિ વિધાન જેવી વસ્તુઓમાં શ્રદ્ધા રાખો છો અને એ વિષયના થોડા જાણકાર છો, તો તમે પંચામૃતથી પણ તમે દર સોમવારના દિવસે શંકર ભગવાનના શિવલિંગ પર અભિષેક કરી અને તમે પ્રાર્થના કરી શકો છો. એટલે તમારે કંઈ પણ પ્રકારની જે મનોબળની દ્રષ્ટિ છે, શારીરિક દ્રષ્ટિ છે, એ બધી બાબતોમાં તમારામાં સુધારો આવે એવું લાગી રહ્યું છે. માટે તમે આ રુદ્રીનો પાઠ મહિનામાં એકવાર કે અઠવાડિયામાં એકવાર કરો, તેમજ દર સોમવારે પંચામૃત બનાવી અને એનો અભિષેક શંકર ભગવાન પર કરો તો તમારી પરિસ્થિતિમાં સુધારો આવે એવા યોગ છે. તમારે જે ગ્રહ યોગ હાલના તબક્કે જે છે એમાં તો એટલું કહી શકાય કે તમારે 2022માં પણ સુધારાવાળા યોગ તો હશે જ, કારણ કે તમારે 2021 કરતાં 2022નું વર્ષ તો સારું ગયું હોવું જોઈએ, અને આગળ 2023માં પણ સારા સુધારા દેખાય છે અને એ સારા સુધારા પણ એના સારા ફળ 2024માં પણ મળશે. એટલે તમે ભક્તિ પર નિષ્ઠા રાખો, પરિસ્થિતિ મારી દ્રષ્ટિએ સુધરે એવું લાગી રહ્યું છે. તો હાલ આપણી સાથે કૈલાસબેન જોડાયા છે. આપે જેમના માટે પ્રશ્ન પૂછવો છે, એમની જન્મ તારીખ અને વિગતો જણાવો. 26/7/94. જી. જન્મનો સમય અને સ્થળ? સ્થળ અમદાવાદ અને સમય રાતના 2:15. એના લગ્ન વિશે પૂછવાનું છે કે
ક્યારે થશે, કેવું મળશે અને એના બિઝનેસ નું પૂછવાનું છે, કેવું ચાલશે બિઝનેસ એનો? જી જો લગ્ન યોગ માટે તો વાત કરીએ તો હાલમાં એના લગ્ન યોગમાં કે વાતચીત ચાલતી હોય તો આ મહેનત કરો તો વધુ સારું. એપ્રિલ માસ બાદ પરિસ્થિતિમાં સારો સુધારો આવે અને તમારી વાતને વેગ મળે એવું કહી શકાય. પરંતુ તમે પાત્ર પસંદગી વખતે વિચારસરણીનું માપ બંને રીતે કેવું છે એટલે છોકરા છોકરીનું એ ચકાસવું મારી દ્રષ્ટિએ વધુ અગત્યનું લાગી રહ્યું છે. આ હેતુથી સારું પાત્ર મળે, સારી જગ્યાએ લગ્ન થાય, યોગ્ય સમયમાં લગ્ન થાય એ હેતુથી એ જો દરરોજ જે શંકર ભગવાન પર જળ અભિષેક કરે અને દર શુક્રવારના દિવસે એક નંગ કપૂરની ગોટી શંકર ભગવાનના શિવલિંગ પાસે અર્પણ કરી અને પ્રાર્થના કરે તો એના માટે વિશેષ સાબિત થાય એવું જણાઈ રહ્યું છે. હવે કામકાજમાં પ્રગતિ માટે પણ એટલું કહી શકાય કે એની કારકિર્દી ધીરે ધીરે આગળ વધશે પણ સારી અને સ્થિર થાય તેવી છે. સારી કારકિર્દીમાં સ્થિરતા અને પ્રગતિ અને ખાસ કરીને ઉન્નતિ જોવા જઈએ તો એના માટે હનુમાનજીની ભક્તિ એ શ્રેષ્ઠ સાબિત થાય છે. શક્ય હોય તો દરરોજ જે હનુમાન ચાલીસાના પાઠ વાંચવા એના માટે હિતાવહ દેખાય છે. તેમજ મહિનામાં એકવાર નજીકમાં કોઈ હનુમાનજીનું મંદિર હોય ત્યાં પણ દર્શન કરવા જઈ અને પ્રાર્થના કરવી એ એમના માટે હિતાવહ છે. જો આવી રીતે ભક્તિ કરશે અને રોજિંદી જે પોતાની ભક્તિ હશે એ રીતે ચાલુ રાખશે તો એના આ બંને કાર્ય બહુ સારી રીતે સંપન્ન થશે એવું કહી શકાય. આગળ પણ એને જોવા જઈએ તો પરિસ્થિતિમાં ઘણો સુધારો છે અને કારકિર્દી પણ સારી બનશે એવું કહી શકાય. તો હેમિલભાઈ, હવે રાશિ ભવિષ્યની વાત કરીએ તો પ્રથમ ત્રણ રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલય, થોડીક ધીરજ રાખવી કામકાજ કરવામાં, વાતચીત કરવામાં કે કઈ પણ બાબતે ધીરજ રાખશો એટલી તમારી પરિસ્થિતિ અનુકૂળ રહે તેવું જણાય છે. વ્યવહારુ બનવું, આજે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરવામાં થોડો વ્યવહારુ અભિગમ રાખશો તો તમારા માટે વધુ ઈચ્છનીય કહેવાશે. વ્યસ્તતા પણ વધી જાય, નાના નાના કામકાજમાં સમયનો વ્યય પણ વધે તેવું લાગે છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ, કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય અથવા નવી ઓળખાણ થાય તેવા યોગ છે, જેને કારણે તમે ખુશી અને સંતોષ અનુભવો. કોઈ જગ્યાએ એવી વાત પણ તમને કરવાની તક મળે કે તમારા મનનો ભાર પણ હળવો થાય. આતુરતા તમારામાં વધુ જોવા મળે, વાત જાણવાની હોય કે રજૂ કરવાની હોય કે કામકાજમાં આતુરતા આજે તમારા સ્વભાવ અને પ્રકૃતિમાં રહે. વાર્તાલાપ કરવામાં પણ શાંતિ રાખવી જેથી કરીને ક્યારેક તમને કે સામેવાળાને વાતચીત દરમિયાન ઉશ્કેરાટ ન આવી જાય. મિથુન રાશિ, આ જાતકોને આજે કોઈ જગ્યાએ મુસાફરીની સંભાવના છે અથવા તેનું આયોજન થઈ શકે છે. કામકાજમાં થોડી ધીરજ રાખવી, ઉતાવળથી કામકાજ જરા વિલંબિત થઈ શકે માટે ધીરજથી અને આયોજનથી કામ કરશો તો રાબેતા મુજબ કામ સારી રીતે થઈ શકશે. ધાર્મિક ભાવ અને ધાર્મિક વિચારસરણી તમારા આચરણમાં જોવા મળે. તો હમીરભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. તો હાલ સમય થયો છે એક બ્રેકનો. રામબાદ ફરી એકવાર સ્વાગત છે. આપણી સાથે જાણીતા જ્યોતિષ આચાર્ય હેમિલભાઈ લાઠિયાલ જોડાયેલા છે. હેમિલભાઈ, હવે આપણે આગળની રાશિની વાત કરીએ, કર્કશી અને કન્યા, તો આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષક છે ડ અને હ, આજે તમારે વાતચીત કરવામાં થોડુંક ધ્યાન રાખવું જેથી કરીને ક્યાંય ગેરસમજ ન થાય, અર્થઘટન ખોટું ન થાય તેનું ધ્યાન રહે એટલે પરિસ્થિતિ ખોટી તણાવપૂર્ણ ન થાય. ઉતાવળ વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે, તમારે વાત કરવાની હોય કે પછી કોઈ કામ બાબતે હોય આજે ઉતાવળ તમારી પ્રકૃતિમાં વધુ જોવા મળે. વાહન જરા ધીમે ચલાવવું અને શક્ય હોય તો જે વાહન ધીમે ચલાવતું હોય એની સાથે જ આજે મુસાફરી કરવી એ થોડું સલાહભર્યું લાગે છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ, કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે અથવા
તમને એવું કંઈક વસ્તુની વાત જાણવા મળે કે જે ઘણા વખતથી તમારા મનમાં રહેતી હોય એવી કોઈ વાત પણ તમને જાણવા મળી જાય. તમારી લાગણીની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય અને તમને એનો સંતોષ પણ મળે. તમારું માન પણ જળવાય. તમારા વર્તમાન કાર્ય અથવા ભૂતકાળના કાર્યની સારી નોંધ લેવાય અને તેની કોઈ જગ્યાએ પ્રશંસા પણ થાય તેવા યોગ બને છે. કન્યા રાશિ કે જેના નામાંકર છે પઠણ, મિત્રો સાથે સમય પસાર થાય, કઈ પણ વિષય વસ્તુની ચર્ચા વધી જાય, કઈ પણ વિચારોની આપલે થાય તેવું બને. સમયનો વ્યય આજે વધુ થાય, ઇતર પ્રવૃત્તિ, ઇતર વાતો અને ઇતર કઈ પણ પ્રકારના કામકાજમાં તમારે નાણાંનો પણ વ્યય થાય તેવું બનવા જોગ છે. માટે થોડુંક આજે સમય સાચવી લો તો વધુ સારું. ધીરજ રાખવી, આજે તમારે વાતચીત કરવામાં અને કામકાજમાં ધીરજ રાખવી. જેટલી ધીરજ રાખશો એટલી સાનુકૂળતા વધુ રહે તેવું લાગે છે. તો હેમિલભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંકર છે ર અને ત, તમારી લાગણી સંતોષાય તેવું બને. કઈ પણ બાબતે તમારા મનની વાત આજે કોઈ જગ્યાએ રજૂ થાય અને એ વાતને પણ માન્યતા મળે, જેથી કરીને તમે ખુશી પણ અનુભવો. તમારું કોઈ કાર્યમાં આજે વ્યસ્તતા હોય અથવા જૂનું કાર્યમાં તમે આજે પરોવાયેલા હોય તો એ કાર્ય પણ થોડુંક વિલંબિત બને, જેને કારણે તમે થોડાક નિરાશા અથવા થાકની લાગણી પણ અનુભવો. આજે દિનચર્યા બાદ પણ તમને આરામ કરવાનું વધુ સૂજે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંકર છે ન અને ય, મિત્રો સાથે સમય પસાર થાય, કોઈ પણ વિષય વસ્તુની ચર્ચા થાય, વિચારોનું આદાન પ્રદાન થાય એવું બને. વિનોદ વૃત્તિ પણ વધે. આજે મિત્રો સાથે તમે હળવા મસ્તી મજાકના મૂડમાં હોવ, પરંતુ કોઈની લાગણી ના દુભાય તેનું જરા ધ્યાન રાખવું પણ જરૂરી છે. આજે વધુ સમય મિત્રો સાથે વિનોદ વૃત્તિ કે હરવા ફરવામાં થાય એવું વધે. કામ ટાળવાની વૃત્તિ તમારામાં વધુ રહે અથવા બીજાને સોંપવાની વૃત્તિ રહે તેવું પણ બનવા જોગ છે. ધનરાશિ, આજે તમારી કાર્યમાં વ્યસ્તતા વધી જાય, કંઈ પણ કામ એવું આવી જાય કે તમે વ્યસ્ત વધી જાઓ, એક કામ સાથે સાથે બીજા કામ હોવાને કારણે કામનું ભારણ પણ થોડું વધે તેવું બનવા જોગ છે. વિચારોમાં પણ પરિવર્તન જોવા મળે, કઈ ને કઈ બાબતે તમારા કામના વિચાર હોય કે વ્યવહારના વિચાર હોય એમાં તમને સારા પરિવર્તન જોવા મળે તેવું લાગે છે. પરિવાર સાથે કઈ પણ વિષય વસ્તુની ચર્ચા થાય, કોઈ પણ પ્રશ્ન હોય કે કાર્ય હોય એ અંગેની પણ ચર્ચામાં સમય ફળવાય તેવા યોગ આ રાશિના જાતકોને બની રહ્યા છે. તો હવે વાત કરીએ મકર, કુંભ અને મીના, ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંકર છે ખ અને જ, ભક્તિમાં ધ્યાન તમારું વધુ રહે. તમને આજે ઈશ્વર પ્રત્યે આસ્થા શ્રદ્ધા વધુ જાગે, ઈશ્વર પ્રત્યે ભરોસો તમારો આજે વધે. કઈ પણ એવી વાત બને કે તમારા વિચારોમાં પણ ઈશ્વર વધુ લાગે. ગેરસમજથી બચવું એટલે વાર્તાલાપ કરતી વખતે વાતચીત પૂરેપૂરી સાંભળવી સમજવી, જેથી કરીને ગેરસમજથી આપણે બચાવ થાય. તમારી લાગણીની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય. તમારી લાગણીને કારણે તમારા પ્રત્યે થોડું માન અને આદર પણ હૂંફ પણ જળવાય તેવા યોગ આજના દિવસે બને છે. કુંભ રાશિ કે જેના નામાંકર છે ગ સ શ, કાર્યમાં ધીરજ રાખવી. કોઈ પણ કામ કરો એ ધીરજ અને આયોજનથી કરજો, જેથી કરીને કામકાજમાં ગફલત ન થાય. સત્કાર્યની ભાવના રહે. કોઈના કાર્ય માટે તમે આજે થોડી તત્પરતા બતાવો, સમય ફાળવો તેવું લાગે છે. આદર ભાવ તમારામાં વધુ જોવા મળે. તમે કોઈ વ્યક્તિને આજે આદર આપો, કઈ પણ કાર્ય બાબતે તમે એને પ્રોત્સાહિત કરો તેવું જણાય. મીન રાશિ કે જેના નામાંકર છે દ ચ જ થ, થોડી ધીરજ રાખવી. કામકાજમાં હોય કે વ્યવહારુ વર્તનમાં હોય, જેટલી ધીરજ રાખશો એટલી તમારી પરિસ્થિતિ અનુકૂળ રહેશે. કામમાં પણ આજે વ્યસ્તતા આવી જાય, કોઈ કાર્ય એવું આવે કે તમે થોડાક સમય એમાં ફળવાઈ જાય અને સમય વધુ પણ ફળવાઈ જાય તેવા યોગ બને,
એટલે વ્યસ્તતા આજે કોઈ કારણસર આવી શકે ખરી. વિચારોની તાલમેલ આજે તમારા અન્ય લોકો સાથે સારી રહે, જેની સારી અસર તમારી દિનચર્યા અને કામકાજ પર પડે તેવું જણાઈ રહ્યું છે. તો હેમિલભાઈ, આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સુંદર માહિતી આપી એ બદલ આપનો આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ હતી અમારી વિશેષ રજૂઆત. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને આપો રજા અને આપ જોતા રહો GSTV. નમસ્કાર.